અરે તારી એકલાની બેંક બેલેન્સ એક જ વર્ષમાં 15 લાખ રૂપિયાથી ઓછી હોય તો કેજે મને. પણ મને જરૂર નથી બેંક બેલેન્સની, માધવ ચિક્કાર કમાય છે. અરે પણ એ તો એની કમાણી છે ને. કેવી વાત કરે છે, એ કમાય કે હું કમાઉં શું ફરક પડે? ફરક પડે છે બેના. ધાર ધાર કે તને તારા કોઈ કારણસર પૈસાની જરૂર હોય, હે, કોઈને આપવા હોય અથવા તો સમજી લે ફૂકી મારવા હોય, તો માંગી લઈશ ને માધવ પાસેથી, ના થોડી પાડવાનો છે. એક્ઝેક્ટલી, માંગવા પડે અથવા તો તારે એને પૂછવું પડે. પણ જો તારી પોતાની સ્વતંત્ર ઇન્કમ હોય તો જુદી વાત છે ને. એન્ડ આફ્ટર ઓલ, જો કોઈ પણ સ્ત્રી પોતાનું કરિયર બનાવે એમાં ખોટું શું છે? શું કહો ડેડ? બોલો. તું કે છે ને ભાઈ. લિસન કુમાર, મારી કરિયર, મારી કારકિર્દી માધવની સંભાળ લેવામાં છે, એને સુખી કરવામાં છે, બસ. એક કરિયરમાં ધાર કે તું નિષ્ફળ ગઈ તો સાંભળ સાંભળ, ચકલી 4 ઈંડા મૂકે, બચ્ચું એકમાંથી જ થાય, છતાં એ સેફટી ખાતર 4 સેવે, એના ઈંડા આપણી આશા, બધું એકનું એક જ. નહીં એટલે નિરાશાવાદી વાત નથી કરતો, પણ શું છે કે કયું ઈંડું ફળદ્રુપ અને કયું નિષ્ફળ જશે એની જો ચકલીને જાણ હોય તો 4 ઈંડા શું કામ સેવે એને. જો કુમાર, તારી આ 4 ઈંડાની ઓમલેટ મને પછે એમ નથી, આમે હું બહુ આળસુ છું, મારું એક ઈંડું માંડ સંભાળું છું. એ કયું ઈંડું? માધવ, નવું ઈંડું ક્યાં મૂકું? મને એ જ ડર હતો. મેં તને મારા સ્વાર્થ માટે કહ્યું એ હકીકત છે બેના, પણ સાથે સાથે જરૂર પડે તું પણ તારો સ્વતંત્ર નિર્ણય લઈ શકે. અરે દરેક કોયડો ઉકેલી શકાય છે જો માણસ આર્થિક રીતે સ્વતંત્ર હોય તો. બાકી ગરીબ નો કોયડો ગરીબી, બિચારાને કમાવા સિવાય બીજું વિચારવાનું પણ શું હોય? જો કુમાર, જ્યાં સુધી હું ને માધવ એકબીજાથી સુખી છે ત્યાં સુધી મને એવી જરૂર નહીં પડે. અરે હું તો ઈચ્છું કે તને એવી જરૂર કોઈ દિવસ ન પડે બેના, પણ છતાંય તને લાગે કે જરૂર છે તો અચકાતી નહીં. તારા ભાઈની ઓફર હંમેશ માટે ખુલ્લી રહેશે એટલું યાદ રાખજે બેના. હા કુમાર, પણ કુમાર હવે નાનો નથી રહ્યો કઈ. અરે ગમે એવા તોફાન સામે જજુમવાની તાકાત છે એનામાં. એની બેના, એની બેના ઓશિયાળી નહીં રે કોઈ દિવસ. એના બાપને જ કહેજો કોઈ દિવસ ઓશિયાળી નહીં રે. ગોડ બ્લેસ યુ બેના, ગોડ બ્લેસ યુ. થોડી નજીક આવને. ગોડ બ્લેસ યુ. હવે વધારે જોરથી નહીં બોલતો, ગોડ નીચે આવશે ને બ્લેસ જ કરશે. ડેડ બેના, ઓ માય ગોડ, અને શું થઈ ગયું અચાનક? અરે દીકરા, એને આજકાલ છે ને આવા બધા ફેફરાઓ આવે છે. એવી રીતે વાત કરતો તો જાણે હું કેટલી દુખી હું. તું દુખી છે બેટા? હું દુખી લાગું છું પપ્પાજી? અરે તારો આ પ્રફુલ્લિત ચહેરો જો ને કોઈ પણ કહી શકે છે કે તને કોઈ પ્રોબ્લેમ જ નથી. Then you're wrong પપ્પાજી. પ્રોબ્લેમ તો થયો છે, ખૂબ મોટો. અઠવાડિયા પછી મારો રસોઈયો રજા લઈને દેશમાં જવાનું છે પપ્પાજી. Really દીકરા, I like your sense of humor. અરે માણસના દરેક પ્રોબ્લેમ હળવા થઈ જાય જો એની હળવી બાજુ જોઈ શકે. અરે ઇનફેક્ટ આ માધવમાં પણ છે ને ગજબની સેન્સ ઓફ હ્યુમર છે. I like him so much. So do I. એક પતિ તરીકેની દરેક લાયકાત છે એનામાં. સારો સ્વભાવ છે, સમજણ શક્તિ છે, એટલું જ નહીં પત્નીના દરેક બિલને હસતા હસતા ચૂકવી દેવાની પણ આવડત છે. બોલો, આટલી બધી ક્વોલિટીઝ કેટલા પતિઓમાં જોઈ તમે? મારા ને માધવ સિવાય બહુ ઓછા. એક વાત કહું પપ્પાજી, મને એવું લાગે છે કે પતિ તરીકે માણસનું મૂલ્યાંકન એના સદગુણ કે અવગુણ પર નહીં, એના સ્વભાવ પરથી થાય છે. રાજવાને એક પલ્લામાં સદગુણોને મૂકો ને બીજા પલ્લામાં બીજી બધી ક્વોલિટીઝ મૂકો, જોખનારું ઝાલે બરાબર તો બંને પલ્લા સરખા, ને તો એ વગર એવી અપેક્ષા રાખવાની જ નહીં. અપેક્ષા? આ અપેક્ષા બહુ ખરાબ વસ્તુ છે બેટા. માણસ દુઃખી શું કામ થાય છે ખબર છે? એને અપેક્ષા હોય છે કે મારો માણસ મેં ધારેલો એવો નીકળવો જ જોઈએ, આ માણસ આવું કરશે એવું મેં ધારેલું જ નહીં. અરે ભાઈ, કોણે કહ્યું તો તમને ધારી લેવાનું? જે છે એને સ્વીકારી લેવાને બદલે ધારી લેવા નીકળો ને તો ધર મૂળથી ઉખડી જાઓ, પછી શોધા કરો જિંદગી આખી કે બીજ ક્યાં વાવેલું અને કઈ રીતે ઉખડી ગયું. હવે તમને ફેફરું ચડ્યું. ચડે ને બેટા, ગમે એમ તો કુમારનો બાપ છે. આહોહો, પણ આજનો પ્રોબ્લેમ જરા જુદો છે દીકરા. શું? આજે છે ને ક્લબમાં એક ડિબેટ રાખી છે પતિ પત્નીના સંબંધો વિશે,
અને એમાં પાછું મારે બોલવાનું છે. હાય હાય, એટલે મારી સામે રિહર્સલ કરવાનું? હા હા, એટલે ખબર પડે ને કે ઈંડા કે ચપ્પલ એવું કઈ પડશે કે નહીં. પડશે પડશે, ચોક્કસ પડશે. અરે પડશે તો મને બહુ નવાઈ નહીં લાગે બેટા, કારણ કે આ પતિ પત્નીના સંબંધો વિશેના મારા વિચારો જરા વિચિત્ર છે. એશાત, પતિ જો પત્ની તરફ બેવફા બને ને બેટા, તો એમાં વાંક પત્નીનો. હા? નહીં નહીં, એટલે પુરુષ તરીકે નહીં, વ્યક્તિ તરીકે કહું છું. પણ પતિ જો વ્યવસ્થિત રીતે પોતાની વફાદારી ચૂકે તો એનો પણ. વ્યવસ્થિત રીતે એટલે? એટલે કે સિસ્ટમેટિકલી, ગણતરીપૂર્વકની બેવફાઈ એની સિસ્ટમમાં ઘૂસી જાય ત્યારે. બાકી એકાદ ભૂલ તો વફાદાર માણસ કરી જ લેતો હોય છે, જો કે એને માટે સંજોગ જવાબદાર હોય છે. સંજોગ કે પછી પુરુષ પ્રકૃતિ. જો દીકરા, તું સમજદાર છે અને સમજદારી છોડતી નહીં કોઈ દિવસ. આવું કઈ થાય ને ત્યારે આંખ બંધ કરીને શાંત ચિત્તે એ વિચારવાનું કે આમાં વાંક કોણ, આપણો, સામેવાળાનો કે પછી સંજોગ. લ્યો, આ મારું ભાષણ જરા લાંબુ ચાલ્યું એટલે ઘંટડી વાગી. બાબુ, એ બાબુ. જી. જો બહાર કોઈ વિક્રમ નામની વ્યક્તિ આવી હોય ને તો એને 5 મિનિટ બેસાડજે, પછી જ ઉપર લઈ આવજે, ઓકે? અને ચા કોફી નું પૂછજે. ચા કોફી? હવે જાને. જરાય ચિંતા નહીં કરતી બેટા, હું જાવ જ છું. ના ના ના, ઇનફેક્ટ હું તો એમ ઈચ્છું છું કે અહીં આવે ત્યારે તમે અહીંયા રહો તો સારું. અહીંયા આવે એટલે એ એટલે કોણ? વિક્રમ. ઓહો, વિક્રમ વેતાળ. ના પપ્પાજી. હા. વિક્રમ દલાલ. વિક્રમ દલાલ? કેમ આમ કરો છો? હું ફાઇનલ યર માં હતી ત્યારે આપણા ઘરે આવતો હતો ને. એમ તો તારા ઘણા બધા ફ્રેન્ડ્સ આવતા હતા બેટા. બહુ હેન્ડસમ હતો એ. એ તો તારા દરેક ફ્રેન્ડ્સ હેન્ડસમ હતા. પણ એ બધા ફ્રેન્ડ્સ મને ચાહતા નહોતા ને. વિક્રમને તો હું કદાચ પરણી પણ ગઈ હોત. ઓહો, તો પછી કેમ ન પરણી? વધારે પડતું ચાહતો હતો. હા? ગુગળાઈ જવાય એટલું બધું. ઓહો. હું એને કહું ને, વિક્રમ 7 માળથી કૂદી પડ, તો ધડામ ધરીને કૂદી પડે 6 માળની ગેલેરીમાં. અને શું કામ આવ્યો છે આ નવજવાન પાછો ફરીથી કૂદી પડવા? જવાન તો બિચારો રહ્યો જ નહીં હોય. જો ને, 15 વર્ષ પહેલા 25 નો હતો એટલે 40 તો વટાવી દીધી હશે. હમ, ચાહે છે તને હજી? આમ શું કરે છે? અરે તને ચાહતો હોય તને ખબર તો હોય કે નહીં બેટા? કેવી રીતે ખબર પડે પપ્પાજી? લગ્ન પછી એને મળી જ નથી. એ યુએસમાં સેટલ થયો છે, શિકાગોમાં એનો બિઝનેસ છે. હા હા. હા, વચ્ચે આવ્યો તો અહીંયા ઇન્ડિયા, ત્યારે હું અહીંયા નહોતી. આ વખતે એનો ફોન આવ્યો કે બોમ્બેમાં આવ્યો છું, તને મળવા માંગુ છું. પછી? મેં એને કહું સાંજે આવી જા. હાલત કેવી કફોડી થઈ જાય, તમે હોય તો ફૂટાડવાનું સહેલું પડી જાય ને. ઓન ધી અધર હેન્ડ, કદાચ એનાથી ઉલટું પણ બને, તો પછી મારી હાલત કફોડી થઈ જાય. એટલો જ મજાનો હોય જેટલા પહેલા હતો, તો હું મારો રૂમાલ કાઢી એક તરફ ફગાવી દઈશ. રૂમાલ કેમ બેટા? એટલે તમારે જતા રહેવાનું. અરે પણ મેં રૂમાલ ફગાવવાની શું જરૂર છે? મને બધું ફગાવી દેવાની ટેવ છે એમ સમજી લેવાનું. હા, અને પછી મારે ફગાઈ જવાનું. કમ ઓન પપ્પાજી, બી અ સ્પોર્ટ, ટેક ઈટ એઝ અ ગેમ. હું કઈ આવું મારે ચમકલા કરવા નથી નીકળી. ચાલો રમી નાખીએ બેટા. બાકી એક વાત કેવી પડશે કે સમય બદલાઈ ગયો એમાં ના નહીં, દીકરી આજે બાપને રમાડશે. Hi, Vikram. How are you? How are you? How do I look? As beautiful as ever. Papa ji ne to tu olkhe chhe. Of course. Kadach hu emne yaad na ho. No, no, I do remember now. Ratanshi Kim ji no son. Right, sir. Oh, tame lefty cho? Right. Nahi, nahi, left. Hello, hello. શું કરે છે તારો બાપ પણ શિકાગોમાં? અરે અહીંયા મુંબઈ આવતો ને ત્યારે બે ચાર વાર મળેલો મને. અરે શેર બજારનો ખા કેવા તો ખા, 30-40 લાખ નો ખેલો એને મન તો આમ રમતવાત, હાર જીતી રૂવાડું ના પડકે એનો. શું ક્યાં હજી શિકાગોમાં જ છે? હા, બેઠો તો ન રહી બેટ. અરે બેસે કે અંકલ, ટાઈમ પાસ કરવા માટે એક નાનકડી શોપ શરૂ કરેલી, એમાંથી આજે આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કરી નાખ્યો છે. બોલો ક્યાં બાત હે, તારા બાપમાં ગજબની નેક છે. અરે ગજબની નેક છે બિઝનેસ ની, જરા પણ એને હિન્ટ મળે ને કે અહીંયા બિઝનેસ છે, તરત જ હિન્ટ પકડે. તું શું કરે શિકાગો? અંકલ, શિકાગોમાં મારો સોફ્ટવેર નો બિઝનેસ છે, એના પ્રોસ્પેક્ટ કેવા છે જોવા માટે આવ્યો છું.
તમે શું માનો છો? આપણો માણસે પોતાના દેશમાં પણ થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં? વાહ વાહ વાહ, કેવા ઉમદા વિચાર છે ભાઈ તારા. હે, પરદેશમાં રહીને પણ દેશનો વિચાર કરવાનો? સુગજ મીરા, કેટલું રોકાવાના છો? એ તો પૂછવાનું જ ભૂલાઈ ગયું ભાઈ, કેટલું રોકાવાનો છો?